हेलो स्टूडेंट्स, वेलकम टू कैटालाइजर मॉडर्न स्कूल स्टैंडर्ड 5 सब्जेक्ट इंग्लिश ग्रामर यूनिट नंबर 4 हाउ मेनी केटला। आगलना लेक्चरों की अंदर तमे प्रश्न 1-3 समझी गया छो। हवे आवे छे पेज नंबर 32 पर नो प्रश्न नंबर 4। चित्रों जोई प्रश्न वाचो अने यस अथवा नो मा उत्तर लखो। दरेकनी अंदर तमने चित्र आप्या छे, ए चित्र जुओ। एनी बाजू मा प्रश्न आपवामां आव्यो छे, ए प्रश्न वाचो, एनो जवाब हा अथवा तो ना मा लखवानो छे, एटले के यस अथवा तो नो मा लखवानो छे। तो यस मा जवाब आवतो होय तो यस नो वाई कैपिटल करो, यस लखाई जाए एना पछी अल्पविरामनी निशानी। यस पछी जो एकवचन होय तो आवशे देर इज, यस देर इज, अथवा तो जो बहुवचन होय तो आवशे यस देर आर। एकवचन होय तो देर इज आवशे, बहुवचन होय तो देर आर आवशे। एना पछी जो तमे नामा जवाब लखो छो एटले के नो मां लखो छो तो नो नो पण एन कैपिटल अने पछी अल्पविरामनी निशानी। एना पछी जो एकवचन होय तो देर इज नॉट अथवा देर इजंट, इज नॉट नो टूकू रूप छे इजंट। बहुवचन होय तो नो देर आर नॉट अथवा तो नो धेर आरंट, आर नोट नो टूकू रूप थसे आरंट। आ रीते तमारे प्रश्नोना उत्तर लखवाना छे। जो एक्जाम्पल, इज धेर एन एप्पल इन ध पिक्चर। पिक्चर एटले के चित्र, PICTURE, पिक्चर एटले के चित्र। शुं चित्रमां सफरजन छे? चित्र जुओ, सफरजन छे? हाँ, तो जवाब शू आवशे? यस, यस। पछी अहींया इज देर आप्यु छे तो जवाबमां शू आवशे? धेर इज, यस धेर इज, कारण के आमां केटला एप्पल छे? ओनली वन, एटले आवशे यस धेर इज। नंबर 1, आर धेर 10 काइट्स इन ध पिक्चर। इन ध पिक्चर एटले के चित्रमां, TEN 10 એટલે કે 10, કાઇટ્સ એટલે કે પતંગો। શું ચિત્રમાં 10 પતંગો છે? ચિત્ર જુઓ, હવે પતંગો આપણે ગણીએ, 1, 2, 3, 4, 5, 6, 7, ટોટલ 7 કાઇટ્સ છે, 10 નથી। નથી એટલે જવાબ શું આવશે આપણો? નો। પછી ધેર, નો ધેર, પછી શું આવશે? આરંટ, આર નોટનું ટૂંકું રૂપ થશે આરંટ। અહીંયા જુઓ, આર આપ્યો છે તો આપણે શું લખ્યું? આરંટ, અથવા તો 10 કાઇટ્સ છે, બરાબર બહુવચન છે એટલે શું આવશે? આર, નો ધેર આરંટ। નંબર 2, ઇઝ ધેર અ ડીશ ઇન ધ પિક્ચર। PICTURE, પિક્ચર એટલે ચિત્ર। શું ચિત્રમાં ડીશ એટલે કે થાળી, DISH, ડીશ એટલે કે થાળી। શું ચિત્રમાં થાળી છે? બીજા નંબરનું ચિત્ર જુઓ, દેખાય છે થાળી? અહીંયા જુઓ છે વચ્ચે, હા, તો જવાબ શું આવશે? યસ, યસ ધેન ઇઝ, યસ ધેર ઇઝ, અહીંયા જુઓ તમને ઇઝ આપ્યું છે, યસ ધેર ઇઝ। નંબર 3, આર ધેર 3 બેલ્સ ઇન ધ પિક્ચર। BELL, બેલ એટલે ઘંટ, ઘંટડી એનું બહુવચન છે બેલ્સ। શું ચિત્રમાં 3 ઘંટડી છે? જુઓ ચિત્રમાં, કાઉન્ટ કરો ઘંટડી, 1, 2, 3, કેટલી છે? 3, તો જવાબ શું આવશે? યસ, યસ ધેર આર।
Yes, there are. Number 4. Is there a cabbage in the picture? Jo. Is there a cabbage in the picture? C A double B A G E. Cabbage એટલે કોબીજ. બરાબર. શું ચિત્રમાં કોબીજ છે? ચિત્ર જુઓ, દેખાય છે તમને કોબીજ? નહીં. તો જવાબ શું આવશે? નો ધેર. નો ધેર પછી શું આવશે? ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. નો ધેર ઇઝન્ટ. નંબર 5. આર ધેર ટુ પેન્સ ઇન ધ પિક્ચર? પિક્ચર એટલે કે ચિત્ર. શું ચિત્રમાં ટી ડબલ્યુ ઓ ટુ એટલે બે, પી એન એસ પેન્સ એટલે કે પેનો. શું ચિત્રમાં બે પેન છે? ચિત્રમાં જુઓ, દેખાય છે બે પેન? અહીંયા જુઓ, પેન આપેલી છે 1 2. કેટલી પેન છે? 2. તો જવાબ શું આવશે? યસ યસ ધેર આ. યસ ધેર આર. હવે જોઈએ નંબર 6. નંબર 6. આર ધેર ટુ વુમેન ઇન ધ પિક્ચર? ડબલ્યુ ઓ એમ ઈ એન, વુમેન એટલે સ્ત્રીઓ. શું ચિત્રમાં બે સ્ત્રીઓ છે? જુઓ ચિત્ર નંબર 6, એમાં ચિત્ર જુઓ, બે સ્ત્રીઓ છે ચિત્રમાં? હા. તો જવાબ શું આવશે? યસ યસ. પછી ધેર આર. યસ ધેર આર. હા, સ્ત્રીઓ છે. નંબર 7. ઇઝ ધેર અ ટીચર ઇન ધ પિક્ચર? ટીઈ એ સી એચ ઈ આર. ટીચર એટલે શિક્ષક. શું ચિત્રમાં શિક્ષક છે? ચિત્ર જુઓ, તો એક ચિત્ર પોસ્ટમેનનું છે, જ્યારે બીજું ચિત્ર ડૉક્ટરનું છે. ટીચરનું ચિત્ર જે છે એ નથી, ચિત્રમાં ટીચર નથી. તો શું આવશે? યસ ઓર નો? તો જવાબ આવશે નો, કારણ કે ચિત્રમાં ટીચર નથી. એટલે જવાબ આવશે નો. ધેર પછી ઇઝ નોટ અથવા તો ઇઝન્ટ. નો ધેર ઇઝન્ટ, ના શિક્ષક નથી. નંબર 8. ઇઝ ધેર અ સનફ્લાવર ઇન ધ પિક્ચર? શું ચિત્રમાં સનફ્લાવર એટલે કે સૂર્યમુખીનું ફૂલ, શું ચિત્રમાં સૂર્યમુખી છે? ચિત્ર જુઓ, તો બે ફૂલ આપ્યા છે, ગુલાબનું અને બીજું ફૂલ છે સૂર્યમુખીનું. સૂર્યમુખી છે એટલે જવાબ શું આવશે? યસ યસ ધેર ઇઝ. યસ ધેર ઇઝ, હા સૂર્યમુખી છે. પેજ નંબર 34 ઉપર. હવે નંબર 9. આર ધેર 6 ટ્રીઝ ઇન ધ પિક્ચર? ઇન ધ પિક્ચર એટલે કે ચિત્રમાં. શું ચિત્રમાં 6 એટલે 6, ટ્રીઝ એટલે વૃક્ષો. શું ચિત્રમાં 6 વૃક્ષો છે? ચિત્ર જુઓ, વૃક્ષો તો આપ્યા છે, પણ કેટલા આપ્યા છે? 1 2 3 4 5. કેટલા ટ્રીઝ છે? 5. 6 નથી. તો જવાબ શું આવશે? નો ધેર આરન્ટ અથવા તો આર નોટ. નો ધેર આરન્ટ. નંબર 10. આર ધેર ટુ ચેર્સ ઇન ધ પિક્ચર? સી એચ એ આઈ આર એસ, ચેર્સ એટલે ખુરશીઓ. શું ચિત્રમાં બે ખુરશીઓ છે? ચિત્ર જુઓ, તો ચિત્રમાં છે બે ખુરશીઓ? નથી. તો શું આવશે? નો ધેર
aren't. No, there aren't. ना खुर्शीओ नथी. Number 11. Is there a woman in the picture? W-O-M-A-N. Woman એટલે સ્ત્રી. આ એક વચન છે અને W-O-M-E-N એનું બહુવચન છે. વુમન એટલે કે સ્ત્રી. શું ચિત્રમાં સ્ત્રી છે? ચિત્ર જુઓ તો સ્ત્રી આપેલી છે આ ચિત્રમાં? નહીં. તો જવાબ શું આવશે? નો, ધેર ઇઝન્ટ. નો, ધેર ઇઝન્ટ અથવા તો ઇઝ નોટ. ના, સ્ત્રી નથી. નંબર 12. આર ધેર ટુ કેપ્સ ઇન ધ પિક્ચર? કેપ્સ એટલે કે ટોપીઓ. શું ચિત્રમાં બે ટોપી છે? જુઓ ચિત્રમાં આપી છે. હા, તો જવાબ શું આવશે? યસ, ધેર આર. યસ, ધેર આર. હા, ટોપીઓ છે. તો આ કોષ્ટક પ્રમાણે તમે યસ અને નોમાં જવાબ લખ્યા, બરાબર છે? જેમાં યસ આવતું હોય એમાં તમે યસથી જવાબ લખ્યો અને જેમાં નો આવતું હોય તેમાં તમે નોમાં જવાબ લખ્યો. હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5. ચિત્ર જુઓ અને ધેર આર નો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો. એક ચિત્ર તમને આપવામાં આવ્યું છે. જુઓ પેજ નંબર 35 ઉપર પ્રશ્ન નંબર 5. આ ચિત્ર તમને આપ્યું છે. ચિત્ર ગાર્ડનનું છે, બગીચાનું છે. ચિત્રની આધારે તમને કેટલાક પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. એ ચિત્રના આધારે તમારે એના જવાબ લખવાના છે. ધેર આરનો ઉપયોગ કરીને તમારે જવાબ લખવાના છે. દરેક પ્રશ્ન તમને હાઉ મેનીથી પૂછવામાં આવ્યો છે. હાઉ મેની એટલે કે કેટલા. તમે આગળ શીખી ગયા છો, જ્યારે હાઉ મેનીથી પ્રશ્ન પૂછાય તો જવાબમાં સંખ્યા મળે. સંખ્યા જો એક હોય, એકવચન હોય તો ધેર ઇઝથી જવાબ આવે, અને જો બહુવચન હોય તો ધેર આરથી જવાબ શરૂ થાય. ધેર આરથી હવે તમારે જવાબ લખવાના છે. તો પહેલાં આવશે ધેર, એના પછી આર, એના પછી જે પણ વસ્તુની સંખ્યા હોય એ સંખ્યા લખવાની છે. 4, 5, 6 જે પણ સંખ્યા હોય એ સંખ્યા, અને સૌથી છેલ્લે જેની સંખ્યા તમે ગણો છો એ વસ્તુનું, પ્રાણીનું, ફળનું, ફૂલનું, એનું નામ લખવાનું છે. આ રીતે તમારે જવાબ લખવાના છે. એક્ઝામ્પલ જુઓ. હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ગાર્ડન? ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. હાઉ મેની એટલે કેટલા, બગીચામાં કેટલા બાળકો છે. ચિલ્ડ્રન એટલે કે બાળકો, સોરી, બોયઝ એટલે કે છોકરાઓ. બગીચામાં કેટલા છોકરાઓ છે? તો જુઓ ચિત્રમાં કેટલા દેખાય છે તમને? 4. ધેર આર, પછી કેટલી સંખ્યા છે? 4. તો 4નો સ્પેલિંગ આવશે ધેર આર 4 બોયઝ ઇન ધ ગાર્ડન. બગીચામાં 4 છોકરાઓ છે, 4 છોકરા છે. નંબર 1. હાઉ મેની સ્વિંગ્સ આર ધેર ઇન ધ ગાર્ડન? ઇન ધ ગાર્ડન એટલે કે બગીચામાં. બગીચામાં કેટલા સ્વિંગ્સ? WSWINGS સ્વિંગ્સ એટલે હિંચકા. બગીચામાં કેટલા હિંચકા છે? ચિત્રમાં જુઓ કેટલા દેખાય છે. 1, 2, 3. ટોટલ કેટલા છે? 3. જવાબ લખીશું આપણે ધેર આર, પછી શું આવશે, સંખ્યા કેટલી થઈ? 3. 3નો સ્પેલિંગ THREE. ધેર આર 3. પછી શાની સંખ્યા તમે ગણી? સ્વિંગ્સની. તો અહીંયા શું આવશે? સ્વિંગ્સ. ધેર આર 3 સ્વિંગ્સ
इन द गार्डन बगीचा मा त्रण हिचका छे। पहला धेर आर लखवानू एना पछी नंबर एना पछी जेनी पण संख्या तमे गणो छो एनु नाम अने पछी जे पण बीजा शब्दो आप्या होय तमारे छेल्ले लखवाना छे। नंबर टू, हाउ मेनी स्लाइड्स आर धेर इन ध गार्डन। स्लाइड्स एटले के लपसणीओ, बराबर। गार्डन बगीचो, बगीचामां केटली लपसणीओ छे। स्लाइड एटले के लपसणी, एनुं बहुवचन छे स्लाइड्स। जुओ गार्डनमां केटली स्लाइड्स छे, अहींया छे वन एंड टू, केटली छे टू। जवाब लखीए आपणे, देर आर पछी संख्या केटली छे टू, टू नो स्पेलिंग टी डबल्यू ओ। देर आर टू स्लाइड्स इन ध गार्डन बगीचामां त्रण, सॉरी बगीचामां बे लपसणीओ छे। नंबर थ्री, हाउ मेनी चिल्ड्रन आर देर ऑन ध स्विंग्स। बगीचा, हाउ मेनी चिल्ड्रन आर देर ऑन ध स्विंग्स। एस डबल्यू आई एन जी एस, स्विंग्स एटले हिचका। ऑन ध स्विंग्स एटले के हिचका पर, हिचका पर केटला चिल्ड्रन एटले के बाळको। हिचका पर केटला बाळको छे, जुओ चित्रमां हिचका पर केटला छे, वन टू थ्री, ત્રણ બાળકો છે। જવાબ લખીએ આપણે, ધેર આર પછી સંખ્યા થ્રી, એનું સ્પેલિંગ ટી એચ આર ડબલ ઈ। ધેર આર થ્રી ચિલ્ડ્રન, સી એચ આઈ એલ ડી આર ઈ એલ। ધેર આર થ્રી ચિલ્ડ્રન ઓન ધ સ્વિંગ્સ, હિચકા પર ત્રણ બાળકો છે। હવે જોઈએ નંબર ફોર। નંબર ફોર, હાઉ મેની બેન્ચીસ આર ધેર ઇન ધ ગાર્ડન। બેન્ચીસ એટલે કે બાકડા, બરાબર છે। તમને ચિત્રમાં જુઓ કેટલાક બાકડા આપ્યા છે, તો એની સંખ્યા પૂછી છે। બગીચામાં કેટલા બાકડા છે, બગીચામાં કેટલા બાકડા છે, બેસવા માટેના જે બાકડા હોય એની સંખ્યા તમને પૂછી છે। તો જુઓ કેટલા બાકડા છે, વન એન્ડ ટુ, કેટલા છે ટુ। જવાબ શું આવશે, ધેર આર two benches, there are two benches in the garden। બગીચામાં બે બાકડા છે। નંબર ફાઈવ, હાઉ મેની વુમેન આર ધેર ઓન ધ બેન્ચ। ઓન એટલે કે ઉપર, બેન્ચ એટલે કે બાકડા, બાકડા પર કેટલી સ્ત્રીઓ છે, બાકડા પર કેટલી સ્ત્રીઓ છે। વુમીન એ બહુવચન છે સ્ત્રીઓ। હવે જુઓ બાકડા પર કેટલી સ્ત્રીઓ બેસેલી છે, ટુ। તો જવાબ શું આવશે, ધેર આર ટુ વુમીન, ધેર આર ટુ વુમીન ઓન ધ બેન્ચ, બાકડા પર બે સ્ત્રીઓ છે। નંબર સિક્સ, હાઉ મેની મેન આર ધેર અંડર ધ ટ્રી। યુ એન ડી ઈ આર અંડર એટલે નીચે, T
TREE એટલે કે ઝાડ અથવા તો વૃક્ષ. ઝાડ નીચે કેટલા પુરુષો છે? ઝાડ નીચે કેટલા પુરુષો છે? જો અહીંયા ઝાડ નીચે પુરુષો છે, કેટલા છે? 1, 2, 3. કેટલા છે? 3. There are three men under the tree. ઝાડ નીચે 3 પુરુષો છે. નંબર 7, હાઉ મેની ટ્રીઝ આર ધેર નિયર ધ ગેટ? GATE ગેટ એટલે દરવાજો, નિયર એટલે કે પાસે, દરવાજા પાસે કેટલા વૃક્ષો છે? દરવાજા પાસે કેટલા વૃક્ષો છે? ગાર્ડનમાં વૃક્ષો તો ઘણા બધા છે, પણ તમને ક્યાં પૂછ્યું છે? દરવાજા પાસે, દરવાજાની નજીક. જુઓ, આ એનો ગેટ છે, લખ્યું છે સરદાર પાર્ક, એની બંને બાજુ વૃક્ષો છે. ગેટની નજીકના વૃક્ષોની સંખ્યા પૂછી છે, તો કેટલી થશે? 1 and 2, માત્ર 2, તો શું આવશે? There are two trees near the gate. દરવાજા પાસે 2 વૃક્ષો છે. નંબર 8, હાઉ મેની ટ્રીઝ આર ધેર નિયર ધ સ્વિંગ્સ? સ્વિંગ્સ એટલે હિંચકા. નિયર ધ સ્વિંગ્સ એટલે કે હિંચકા પાસે, હિંચકાની નજીક. હિંચકા પાસે કેટલા વૃક્ષો છે? હવે વૃક્ષો તમારે હિંચકાની નજીકના ગણવાના છે. હિંચકાની નજીકના કેટલા વૃક્ષો છે? જુઓ, 1, 2, 3 and 4. હિંચકાની આજુબાજુ ને હિંચકાની પાસે કેટલા વૃક્ષો છે? 4. બરાબર. જવાબ શું આવશે? There are four trees near the swings. હિંચકા પાસે 4 વૃક્ષો છે. આ રીતે તમારે ચિત્ર ગણીને, ચિત્રમાં જે પણ સંખ્યા પૂછી છે, ચિત્રના આધારે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એની સંખ્યા તમારે ગણવાની અને આ રીતે ધેર આરથી જવાબ લખવાનો છે. અહીંયા ગ્રામરનો યુનિટ 4 કમ્પ્લીટ થાય છે. તમારે પ્રશ્ન નંબર 4, પેજ નંબર 32, 33, 34 and 35, પ્રશ્ન 4 અને પ્રશ્ન 5 ગ્રામરમાં સારા અક્ષરે લખવાનો છે અને યાદ રાખવાનો છે. બાકીનું જે છે આના પછીનું યુનિટ નંબર 5 આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.